समझ आज के बहुत वेलो वारियो जतो रियो काई काम हतु अरे बापूजी एमा एवो हतु के आपणे वारिया पेलो मजूर छे ने एनो छोकरो मांदो पड़ी गयो तो एन दवा खाने लईने गयो तो पण हवे सारू छे ने छोकरा ने हां बापूजी हवे सारू छे हो हेलो साल आओ ने બાપુને ટાઈમ પર ચા આપી દેવાનું આખો દિવસ બીડી પી પી કરે છે આ બાપુજી પૂછો ને શું વાત છે સમન મા તને એક વાત પૂછવી છે બેટા આ બાપુજી પૂછો ને શું વાત છે બેટા આપણો પાડોશી પેલો જેન્ટી તારો ખાસ ભાઈબન એ કેમ દેખાતો નથી લગભગ એક મહિના થી જોયો નથી હા બાપુજી મેં ઘણા ટાઈમ નથી જોયો લાગે છે ક્યાંય બહાર ગામ ગયો હશે અરે બેટા બહાર ગયો હોય તો બેસાડ દે હોય ને હા બાપુજી તમારી વાત સાચી છે હવે તો મને આમ થાય છે કે ક્યાં ગયો હશે હું પણ નવરી પડો ને ત્યારે કામિનીને ઘરે બેસવા જાઉં છું અને મેં એક વાર એને પૂછ્યું પણ હતું કે જયંતિભાઈ કઈ દેખાતા નથી પણ એને મને કઈ સરખો જવાબ જ ના આપ્યો બેટા કાંઈ વાત તો છે એના ઘરમાં કોઈક સમસ્યા છે બાપા એક વાત મેં જાણી કે કામિની અને જયંતિભાઈ ઠાઠથી રહેતા હતા ખાધે પીધે પણ ખૂબ સુખી હતા પણ એક દિવસ મેં કામિનીના ઘરે જઈને જોયું ને તો કામિની એના ફાટેલા હાલ્લાને ઠીગરું મારતી હતી શું કામિની ઠીંગડા મારેલા હાડલા પહેરે છે નક્કી કાંઈક તો થયું છે મારે તપાસ કરવી પડશે એક કામ કરો તું વો વાટાણા જઈને મળી આવો એ કઈ સંકટમાં હશે ને તો આપણે કઈ મદદ કરવી જોઈએ હા બાપુજી અમે જઈ આવશું હાલ ભૂખ લાગી છે ભાણું કાઢ હાલો બાપુજી તમે જમી લો કામિની સલા એક મહિના જયંતિ દેખાત નથી ક્યાં ગયો છે બહાર ગયો છે કઈ એ તો બહાર ગામ ગયા છે થોડા દિવસ માં આવી જશે કામિની જો જયંતિ બહાર ગામ ગયો ને તો થોડા દિવસ માં આવી જાય એક મહિના મહેમાન ગતિ ના કરે આસુ બોલ એ ક્યાં ગયો છે રોહિતની કામિની જે કઈ પણ થયું છે ને એ બધું અમને કે છાની રહી જશે ભાભી તમારા ભાઈ બહુ અભણ છે એટલે એનો ફાયદો ઉઠાવી મારો દિય છેતરીને એમનો અંગૂઠો મરાવી ગયો બધી જમીન એમના નામે કરી દીધી અમને રખડતા કરી દીધા આ હું વાત કરો છો તમે તમારા દિયા તમારા દગો કર્યો પણ જયંતિભાઈ અત્યારે છે ક્યાં એમને સામેના ગામે સવલી મૂકીની વાડી ખેડવા રાખી છે ઘરની વાડી હાથમાંથી જતી રહે પછી પેટ ભરવા કંઈક તો કરવું પડે ને તમે મુદાસો નહીં બધું ઠીક થઈ જશે અને જયંતિ મારો ભાઈબંધ છે અને હું એને એની જમીન પાછી અપાઈશ
સમન, જયંતિના શું સમાચાર લાવ્યો? અરે બાપુજી, એ બાજુનું ગામ છે ને ઝાપોદરા, ત્યાં છે અને મુખી ત્યાં વાડી મજૂરી રાખી છે, ત્યાં મજૂરી કરે છે. એના ભાઈ સુખાનો પટો લાગ્યો કઈ? હા બાપુજી, હું સુખાને પણ જઈને મળ્યો છું. એને જયંતિ પાસેથી દગો કરીને જમીન પડાવીને વેચી પણ નાખી છે. હું વાત કરીશ, સુખાએ જમીન વેચી નાખી, બિચારો જયંતિ શું કરશ? બાપુજી, આ તો બહુ ભારે થઈ છે, બિચારા જયંતિની જિંદગી ખરાબ કરી નાખી છે. હાસો કહું સમન, જયંતિને એની માએ હાવકા દીકરા જેવું વતન કીધું છે. હાસો દીકરો ક્યારેય માન્યો જ નથી, મને એની બહુ ચિંતા થાય છે. હાસુ, એની કાંઈ મદદ કરવી જોઈએ. બાપુજી, શું કરવું? હવે તમે જ કહો, હવે તમે જે કહો ને એ કરવા તૈયાર છું. જો બેટા, તને એને બહુને વાંધો ન હોય તો આપણું 10 વીઘાનું કટકું એ જયંતિને ખેડવા આપી દઈ, બિચારો ખેડી ખાય. બાપુજી, મને વાંધો નથ, અને હિનાય ના ન પાડે. અને ખરેખર હું પણ એ જ વિચારતો હતો કે બિસાની કંઈ મદદ થઈ જાય. બેટા, જયંતિ આપણો પડોશી નહીં, આપણા ઘર જેવો છે, આપણે એની હારે ઘર જેવો સંબંધ છે. કંઈ વાંધો નહીં બાપુજી, હું હિનાને વાત કરીશ અને પછી જયંતિને મળી આવીશ. પર જયંતિ, આપણે આપેલી જમીન લેવા તૈયાર થાય ખરો? એ ઘણો સ્વાભિમાની છે, મફતમાં જમીન ન લે. બાપુજી, તમે ચિંતા ના કરો, હું જયંતિને ગમે એમ કરીને સમજાવી દઈ, એની પહેલાં હું એને મળી લઉં, એ હું કહેશે. હારું બાપુજી, જય શ્રી કૃષ્ણ. નાના ચમનભાઈ, તમારી જમીન અમારે મફતમાં તો ના જ જોઈએ, જમીન ખરીદવાના અમારી પાસે પૈસા જ નથી. અરે, અમારા ભાઈબંધને 10 વીઘા જમીન ખેડવા આપો છું, અને એમ પણ એ જમીન એમ જ પડી છે, તો તમને વાપરવા આપો છું, એમાં શું? પણ ચમનભાઈ, તમારી જમીન અમે ક્યાં લગી ખેડશું? ઘરની જમીન જેવું તો ન જ થાય ને. અમારી જમીન હતી, નખોદિયા દિયરે પડાઈ લીધી, વેચી નાખી, હવે શું કરીએ? અરે પણ બેન, આ જમીન તમારા ઘરની જ છે, એમ જ સમજો ને. મતલબ? બેન, આજથી તમે મારા ભાઈબંધના પત્ની નહીં, પણ તમે મારા બેન છો, અને આજથી આ જમીન હું તમને કાપડમાં આપું છું. પણ ચમનભાઈ, બસ હવે એક શબ્દ આગળ બોલ્યા ને તો આજથી આપણા સંબંધ પૂરા. મારા ભાઈ, આજે હું તમને એવા આશીર્વાદ આપું છું, તમે મને 10 વીઘા જમીન કાપડમાં આપી છે ને, ભગવાન તમને બદલામાં 10,000 વીઘા જમીન આપે. અરે સમનભાઈ, તમો અહીં આવો. તૈયાર હતા, આટલું બધું અઝુકતું થઈ ગયું, તું મને કહેતો નથી. અલા ભલા માણા, આવો કોઈ ભાઈબંધ હોય? અરે સમનભાઈ, તમે શું કહું, જવા દો ને, એમાં તમે શું કરી શકવાના હતા? અરે ચમનભાઈ ને હિના ભાભીએ જે કર્યું છે આપણા માટે, એવું તો કોઈ ના કરી શકે. શું કર્યું સમનભાઈએ? ચમનભાઈએ મને બેન બનાવી અને એમને મને 10 વીઘા આ જમીન મને કાપડામાં આપી દીધી. સમનભાઈ, આ શું કર્યું તમે? તમે મારા દોસ્ત છો, મારાથી તમારી જમીન એમ મફતમાં ન લેવાય, તમે તમારી જમીન પાછી લઈ લો યાર. હું મારી બેનને આપેલી જમીન પાછી તો લઉં, પણ એક શરતે, આજથી તારે અને મારે કોઈ સંબંધ ના રહે. સમનભાઈ, આવું ના બોલો, કઈ તો સમજો તમે. મારે કાંઈ સમજવું નથી, બોલ, જમીન તું સ્વીકારશે કે આજથી આ સંબંધ અહીં જ પૂરા કરી નાખું?
એ ધરતી માતા, જેમ મારા ભાઈ જેવા ભાઈબંધે મારો સાથ આપ્યો છે, એવી જ રીતે તું પણ હંમેશા મને સાથ આપજે મારી માતા. લે મારા ભાઈ પ્રસાદ ખા. મારી બેન, આ ખાલી પ્રસાદથી કામ નહીં ચાલે, તારે હાંજે કંસાર બનાવવો પડે. અરે મારા ભાઈ, હું તો ભગવાનને એટલું કહું છું કે કાયમ મોઢું તમારું મીઠું રાખે. હવે મને દરેક જન્મમાં તમે મારા ભાઈ બનીને મળો મને. આજે તમારે અમારા ઘરે જમવાનું છે, અને સાથે ગોરધન બાપાને પણ લેતા આવજો. અરે હા હા, લેતા આવીશું લેતા આવીશું. હાલ જયંતિ, નીકળી હવે. હા.